હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ જયપુરી સબ્જી જે તમે પહેલાં ઘરે ક્યારેક જ બનાવી હશે એકવાર જો આ સબ્જી તમે આ રીતે બનાવીને ખાઈ લેશો તો આંગળા ચાટતા રહી જશો આ એટલી ટેસ્ટી સબ્જી લાગે છે રેસ્ટોરન્ટમાં ઘણી મોંઘી મળતી હોય છે પંજાબી સબ્જી પણ ઘરે તમે ઓછા ખર્ચમાં વધારે ક્વોન્ટિટીમાં એને રેડી કરી શકો છો બસ થોડી મહેનત તમારે આ માટે ચોક્કસથી કરવી પડશે પણ એકવાર બનાવશો તો ગેરંટી છે કે બીજી વાર તમે રેસ્ટોરન્ટ નહીં જાઓ તો ચાલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ તો સૌથી પહેલાં એક પેનની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અત્યારે આપણે તેલ વધારે નથી ઉમેરવાનું તેલ ગરમ થાય એટલે એક ચમચી એમાં જીરું ઉમેરીશું અને અડધા ઇંચનો તજનો ટુકડો ઉમેરીશું હવે એમાં ચારસો ગ્રામ જેટલા લાંબા ટુકડામાં કાપેલા આપણે કાંદા ઉમેરવાના છે અહીંયા કાંદાને આપણે વધારે પતલા સમારવાની જરૂર નથી કારણ કે એમ પણ આપણે એને મિક્સરમાં પીસી જ લેવાના છે તો આ કાંદાને આપણે થોડા બ્રાઉન થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ ઉપર શેકી લેવાના છે ધ્યાન રાખવું કે એને ખુલ્લા રાખીને જ શેકીશું ઢાંકણ નથી ઢાંકવાનું તો જ્યાં સુધીમાં આપણા કાંદા લાલ થાય છે ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું તો એ માટે ગેસ ઉપર એક કૂકર ગરમ કરવા મૂકીશું એની અંદર આપણે અડધો ટુકડો ગાજર અડધો પીસ ગાજર ડાઇસ કટ કરીને એડ કરવાનું છે વન થર્ડ કપ જેટલું આ ગાજર લીધું છે હવે એમાં આપણે છથી સાત ફણસી એટલે કે ફ્રેન્ચ બીન્સને મીડિયમ ટુકડામાં સમારીને એડ કરીશું તેરથી ચૌદ ટુકડા આપણે ફ્લાવરના એડ કરીશું અડધો કપ જેટલું આપણે કોબીસ મીડિયમ ટુકડામાં સમારીને એડ કરીશું કોબીસ અહીંયા એકદમ ઝીણું નથી સમારવાનું મીડિયમ રાખીશું મોટું રાખશો તો પણ ચાલશે બધા જ વેજીસ બરાબર ધોયા પછી જ મેં એમાં એડ કર્યા છે એક કપ બસો એમએલ જેટલું પાણી ઉમેર્યું છે અને અડધી ચમચી મીઠું એડ કરી દઈશું હવે બધું જ આપણે ચમચીથી બરાબર મિક્સ કરી લઈએ અને એક સીટી મીડિયમ ફ્લેમ પર લગાવીને વેજીસને આપણે બાફી લેવાના છે વેજીસ અહીંયા આપણે ઓવરકૂક નથી કરવાના ટોટલી બોઇલ નથી કરવાના બસ એંસી ટકા ચડે એટલા જ આપણે એને બાફીશું તો બીજી બાજુ આઠથી દસ મિનિટ સુધી આપણે આ કાંદાને બ્રાઉન થાય ત્યાં સુધી શેક્યા છે તમે જોઈ શકો છો સરસ એનો કલર બ્રાઉન આવી ગયો છે તો ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દઈએ અને આ કાંદાને આપણે પંખા નીચે ઠંડા થવા દઈશું એક સીટી મીડિયમ ફ્લેમ પર લગાવ્યા પછી કુકરને આપણે એની જાતે ઠંડુ નથી થવા દેવાનું રાહ નથી જોવાની બસ પાંચ મિનિટ આપણે રહેવા દઈશું અને આ રીતે સીટી ઊંચી કરી કરીને જેટલી સ્ટીમ નીકળી બધી જ કાઢીને ઢાંકણ ખોલી લઈશું જેથી વેજીસ આપણા ઓવર ના થઈ જાય તો તમે જોઈ શકો છો આપણા વેજીસ જે છે એંસી ટકા જેટલા જ ચડ્યા છે પછીથી એ ગ્રેવીમાં પણ ચડશે એટલે પહેલેથી જ આપણે એને ટોટલી ઓવર નથી કરી દેવાના તો હવે આપણે એક મોટો ગરણો લઈ લઈશું અને એની અંદર આપણે બધું જ વેજીસનું જે પાણી છે એ નિતારી લેવાનું છે અને એને આપણે સાઈડ પર રહેવા દઈશું હવે આપણે એક મોટો મિક્સર જાર લઈશું એની અંદર આપણે જે કાંદા બ્રાઉન કર્યા હતા એ એડ કરવાના છે કાંદાને ટોટલી ઠંડા થવા દેવાના છે પછી જ આપણે મિક્સર જારમાં એડ કરીશું અને જે તજનો ટુકડો એડ કર્યો હતો એ કાઢવાનો નથી એની સાથે જ આપણે એને પીસીશું તો પીસતી વખતે અડધો કપ જેટલું આપણે સો એમ એલ જેટલું એમાં પાણી એડ કરી દઈએ અને એકદમ સ્મૂધ આપણે પીસી લેવાનું છે એને તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સ્મૂધ મેં કાંદાને પીસી લીધા છે આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે એકદમ સ્મૂધ પેસ્ટ રેડી થઈ છે હવે ફરીથી આપણે ગેસ ઉપર એક પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું બે ટેબલ સ્પૂન જેટલું જ આપણે એમાં બટર પણ એડ કરી દઈએ બટર એડ કરશો તો સ્વાદ વધારે સારો આવશે સબ્જીનો તમે બટર આનાથી વધારે પણ એડ કરી શકો છો તો તેલ અને બટરને આપણે બરાબર મિક્સ કરીને ગરમ થવા દઈશું બટર ઓગળી જાય અને બંને ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર ખડા મસાલા ઉમેરીશું જેની અંદર અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું આ રીતનું તમાલપત્ર લીધું છે એક નાનું ફૂલ જાવિંત્રીનું લીધું છે સાથે જ મેં એક સ્ટાર ફૂલ એટલે કે બાદ્યો લીધો છે એક આ રીતનું ડગ્ગર ફૂલ લીધું છે ચાર નંગ કાળા મરી લીધા છે ત્રણ નંગ લવિંગ એક મોટી કાળી ઇલાયચી અને એક લીલી ઇલાયચી લીધી છે બધું જ એડ કરી દઈશું હવે એમાં એક મીડિયમ સાઇઝનું ડાઇસ કટ કરેલું આપણે કેપ્સિકમ ઉમેરીશું અને આ કેપ્સિકમને પણ બરાબર મિક્સ કરીને બસ એક મિનિટ આપણે સાંતળવાનું છે તો એક મિનિટ કેપ્સિકમ સંતળાઈ જાય પછી એમાં ફ્રેશ આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું તો બે ટેબલ સ્પૂન જેટલી અહીંયા આપણે ફ્રેશ આદુ લસણ મરચાની પેસ્ટ ઉમેરીશું જેથી સ્વાદ સારો આવે તો આને પણ આપણે મીડિયમ ફ્લેમ પર એક મિનિટ માટે સાંતળી લઈએ જેથી એમાં જે કચાસ હોય એ નીકળી જાય એક મિનિટ પેસ્ટને સાંતળ્યા પછી આપણે જે કાંદાને પીસીને પેસ્ટ કરી હતી એમાં એડ કરી દઈશું બરાબર એને આપણે મિક્સ કરી લઈએ હવે એની અંદર આપણે બાકીના જે સૂકા મસાલા છે એ ઉમેરવાના છે તો સૂકા મસાલામાં અહીંયા આપણે એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું એક ચમચી જેટલો કિચન કિંગ મસાલો ઉમેરીશું એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું જે અહીંયા ટોટલી ઓપ્શનલ છે આ ઓલરેડી બ્રાઉન ગ્રેવી જ છે એનો કલર આપણે બ્રાઉન જ રાખવાનો છે તેમ છતાં પણ મેં એડ કર્યું છે ચમચી હળદર ઉમેરી છે અને સ્વાદ મુજબ મીઠું પણ ઉમેરી દીધું છે હવે અડધો કપ પાણી મિક્સર જારમાં એડ કરીને એ જ મેં પેનમાં એડ કરી દીધું છે તો બરાબર મિક્સ કરીને આપણે ઢાંકીને થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને ચડવા દઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા નવથી દસ મિનિટ મેં ગ્રેવીને કૂક કરી છે અને તમે જોઈ શકો છો થોડું એમાંથી તેલ છૂટું પડ્યું છે ગ્રેવીમાંથી કારણ કે આપણે વધારે તેલ એમાં એડ કર્યું પણ નહીં હતું ગ્રેવીમાં બિલકુલ પણ કચાસ ના રહેવી જોઈએ એનું ખાસ ધ્યાન રાખવું હવે એમાં આપણે કાજુ અને મગજ તરીની પેસ્ટ ઉમેરીશું પંદર ગ્રામ કાજુ અને પંદર ગ્રામ મગજ તરીના બીને વીસ મિનિટ મેં મેં ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા અડધો કપ પાણી લઈને અને પછી એને મિક્સરમાં પેસ્ટ બનાવી છે તો મિક્સર જારમાં પણ મેં બે ટેબલ સ્પૂન પાણી એડ કરીને એને પણ પેનમાં એડ કરી દીધું છે તો બરાબર આપણે કાજુ મગજ તરીની પેસ્ટને મિક્સ કરી લઈએ આ જે કાજુ મગજ તરીની પેસ્ટ છે એને બિલકુલ પણ સ્કીપ ના કરવી એનાથી જ ગ્રેવીમાં રિચનેસ આવશે રેસ્ટોરન્ટ જેવી ફ્લેવર આવશે તો કોઈપણ વસ્તુ આ સબ્જીમાં સ્કીપ નથી કરવાની હવે ઢાંકીને ફરીથી ત્રણ ચાર મિનિટ આપણે એને કૂક કરીશું ત્રણથી ચાર મિનિટ અહીંયા ઢાંકીને ફરીથી મેં ગ્રેવીને કૂક કરી છે તો હવે આપણે એમાં બાકીની બીજી જે આગળ સામગ્રી ઉમેરવાની છે એ ઉમેરી દઈએ તો વન થર્ડ કપ જેટલું એટલે કે સાહીઠ ગ્રામ જેટલું આપણે એમાં મીડિયમ ખાટું દહીં ઉમેરીશું ધ્યાન રાખવું કે દહીં આપણે બિલકુલ પણ ખાટું નથી લેવાનું મોડું કાં તો મીડિયમ ખાટું લઈશું અડધો કપ જેટલો એમાં આપણે મોડો માવો એડ કરીશું માવો જે છે એ બિલકુલ પણ મીઠો નથી લેવાનો મોડો માવો જ લેવાનો છે કારણ કે સબ્જીમાં ક્યારેય પણ મીઠો માવો યુઝ નથી થતો જે વેજીસ આપણે બોઇલ કર્યા હતા એ પણ એડ કરી દઈએ એક કપ જેટલું બસો એમએલ જેટલું પાણી એડ કરી દઈએ સોરી પોણો કપ મેં પાણી એડ કર્યું છે એકસો પચાસ એમએલ જેટલું અને બરાબર એને મિક્સ કરી લઈએ બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે ઢાંકીને ફરીથી ત્રણથી ચાર મિનિટ માટે સબ્જીને કૂક કરવાની છે અહીંયા મને ગ્રેવીની કન્સિસ્ટન્સી ઘણી ગાળી લાગે છે તો એમાં ફરીથી હું પોણો કપ જેટલું પાણી એડ કરું છું પહેલાં પણ આપણે પોણો કપ એકસો પચાસ એમએલ પાણી એડ કર્યું હતું તો ટોટલ આપણે ત્રણસો એમ એલ જેટલું એમાં પાણી એડ કરી દીધું છે ગ્રેવીની કન્સિસ્ટન્સીના હિસાબથી તમારે એમાં પાણી એડ કરવાનું છે તો આ સ્ટેજ ઉપર જ આપણે એની અંદર એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી પણ એડ કરી દઈએ તો કસૂરી મેથી જે છે આપણે એમને એડ નથી કરવાની થોડી નાની પેનમાં કે પછી તવામાં શેકી લેવાની છે અને આ રીતે હાથથી ક્રશ કરીને એડ કરીશું હવે ઢાંકીને તેલ છૂટું પડે નહીં ત્યાં સુધી આપણે ત્રણ ચાર મિનિટ એને ફરીથી કૂક કરીએ ગ્રેવીમાં બિલકુલ પણ કચાસ ના રહેવી જોઈએ નહીં તો શાકનો જે સ્વાદ છે બિલકુલ ખરાબ આવશે રેસ્ટોરન્ટ જેવો તો આવશે પણ નહીં તો ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી બધું જ તેલ છૂટું પડી ગયું છે કારણ કે આપણે એમાં માવો પણ એડ કર્યો હતો તો માવાનું પણ તેલ કે ઘી જે કંઈ પણ હોય એ છૂટું પડે છે હવે એમાં આપણે અડધો કપ જેટલું છીણેલું પનીર એડ કરીશું આ સબ્જીમાં પનીર જે છે એના ટુકડા ડાઇસ કટ જે છે યુઝ નથી થતા આ રીતે છીણીને જ યુઝ કરવામાં આવે છે બે ટેબલ સ્પૂન જેટલી ગરનાજ દૂધની આપણે ફ્રેશ મલાઈ ઉમેરીશું દૂધની મલાઈ અહીંયા એક બે દિવસ જૂની હોય એવી હોય તો ચાલશે પણ એકદમ ખાટી કે વધારે પડતી જૂની હોય એવી યુઝ નથી કરવાની હવે એને બરાબર આપણે મિક્સ કરી લઈએ આ જે વેજ જયપુરી સબ્જી છે એમાં ટામેટાનો યુઝ નથી થતો બ્રાઉન ગ્રેવીમાં જ આ શાક બને છે પણ થોડો કલર સારો આવે ફોટામાં અને વિડીયોમાં સારો દેખાય એ માટે મેં કાશ્મીરી મરચું યુઝ કર્યું છે નહીં તો એ પણ યુઝ નથી થતું તો અહીંયા થોડું મને સ્વાદ મુજબ મીઠું ઓછું લાગ્યું તો મીઠું પણ મેં એડ કર્યું છે હવે ઢાંકીને બસ ફાઇનલી આપણે ત્રણથી ચાર મિનિટ તેલ છૂટું પડે ત્યાં સુધી આ સબ્જીને કૂક કરીશું ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ જયપુરી સબ્જી રેડી છે બધું જ તેલ છૂટું પડી ગયું છે ગ્રેવીમાંથી તો હવે છેલ્લે આપણે એડ કરીશું ગાર્નિશિંગ માટે થોડા ઝીણા સમારેલા લીલા ધાણા અને આ શાકને આપણે સર્વ કરી લઈશું આનાથી પહેલાં પણ મેં ચેનલ ઉપર ઘણી બધી અલગ અલગ જાતની પંજાબી સબ્જીની રેસિપીસ અપલોડ કરેલી છે જો તમારે એમાંથી પણ કોઈ રેસીપી જોવી હોય તો એમાંથી પણ જોઈ શકો છો એ બધાની લિંક હું આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ જેથી તમે જોઈ શકો તો ગરમા ગરમ આ વેજ જયપુરી સબ્જીને તમે તંદુરી નાન પરાઠા રોટલી ભાખરી પૂરી કોઈની પણ સાથે ખાઈ શકો છો એકદમ ટેસ્ટી લાગે છે આ સબ્જી એકવાર ખાશો તો ચોક્કસથી બીજી વાર બનાવશો તો ગાર્નિશિંગમાં આપણે એડ કરીશું થોડું ઝીણેલું પનીર અને થોડા ઝીણા સમારેલા લીલા ધાણા જો તમને મારી આજની આ વેજ જયપુરી સબ્જીની રેસીપી પસંદ આવી હોય તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઇબ કરીને પાસે આવેલા બે લાઇકનને પણ ચોક્કસથી પ્રેસ કરજો જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે